નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ લર્ન ધ ગુજરાતી લેંગ્વેજમાં સ્વાગત છે કાવ્ય ત્રણ તારે પગલે જોઈશું બહુ સરસ કાવ્ય છે મિત્રો અને તે પણ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના હસ્તે લખાયેલું છે બહુ સરસ કાવ્ય છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ સાત પાંચ અઢારસો એકસઠ અને અવસાન સાત આઠ ઓગણીસો એકતાલીસમાં થયું હતું રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો તેમણે કાવ્ય વાર્તા નવલકથા નાટક ચરિત્રલેખો નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ પ્રદાન કર્યું છે આ બંગાળી કવિ હું સુના કવિ નથી બહુ મિત્રો બહુ સરસ કવિ છે અને માનસી ચિત્ર ચૈતાલી બલાકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે અને એમના ગીતાંજલિ કાવ્યસંગ્રહ બહુ સરસ કાવ્ય સંગ્રહ છે મિત્રો ક્યારેક વાંચજો ગીતાંજલિ કાવ્ય સંગ્રહને સાહિત્યનો વિશ્વવિખ્યાત મોટામાં મોટો જે સાહિત્યનો પુરસ્કાર હોય એ વિશ્વવિખ્યાત નોબેલ પુરસ્કાર મળેલો છે પોસ્ટ માસ્તર કાબુલીવાલા દીદી નષ્ટ નીડ એમની ઉત્તમ વાર્તાઓ છે ઘરે બાહિરે અને ઘોડા એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓમાં એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે ફક્ત ગુજરાતી એટલી નહીં મિત્રો પણ બંગાળી કવિનું અન્ય તમામ ભાષાઓમાં તેમનું અનુવાદિત થયેલું છે એટલા મોટા વિશ્વવિખ્યાત કવિ છે અને તેમને બહુ મોટો સાહિત્યનો મોટામાં મોટો એવોર્ડ નોબેલ પુરસ્કાર પણ મળેલો છે આવા બંગાળી કવિએ બહુ સરસ કાવ્યનું આપણને પ્રકૃતિની નજીક લઈ જતા હોય બહુ સરસ કાવ્ય રચ્યું છે મિત્રો અને કાવ્યનું રસપાન કરતાં કરતાં તમે પ્રકૃતિના નજીક જાઓ એવા પ્રયત્નો કવિએ કર્યા છે તો આપણે તારે પગલે તારે પગલે ગીત પ્રકૃતિનું છે અને એનું રસપાન કરીશું હવે સુંદરઅ રમ તેના કવિ છે અનુવાદિત કર્યું છે રવિન્દ્રનાથ ટાગોરનું કાવ્ય કોણે અનુવાદિત કરેલું છે આવા પ્રશ્ન પણ પૂછાઈ જાય તો તેનું અનુવાદિત ગુજરાતીમાં સુંદર અમે કર્યું છે મિત્રો વિદ્યાર્થી મિત્રો કાવ્યનું ગાન જોઈએ એ પહેલાં આપણે થોડું શબ્દો ધ્યાન રાખીશું અહીંયા કાવ્યની શરૂઆતમાં થોડોક ફેરફાર કર્યો છે મેં ગાવા માટે જાતે તેનો રાગ તૈયાર કર્યો છે તમને બહુ સરસ યાદ રહી જાય અને ગાવાતી વખતે પણ પ્રકૃતિની નજીક જાઓ એવા તમામ પ્રયત્નો કર્યા છે મેં બહુ સરસ કાવ્ય છે મિત્રો ઓ રે રે કોણ મધુમય છંદ્યાજ ગાય તારી પગલે तारे पगले कौन मधुमहि चंदिया जी गाए तारे पगले तारे पगले ओ, 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 ओ आ, आ आ रे कौन मधुमहि पगले तारे पगले तारे पगले तारे पगले रंग डोड़ी बैठी जोने संध्या रानी कुमकुमे रंगी ना पगनी पानी रंग डोड़ी कुमेरङ्गीना पगनि पानि जङ्खवाई जाये जन मधु शिपाली ने जखवाई जाये मधु पूलशाली तारे पगले तारे पगले तारे पदले, तारे पदले। कौन आजे गाए तारे पग तारे गाये नीत चीरियो वननी बंसरी बाजे गूट मा को मुख आनन्दे नीत चीर यो वननी बंसरी बाजे घुंघट मा कोनु मुख आनंदे राजे जोई गोपी का ओ जनु मरमर राजे જોઈ ગોપી કાઉ જનું મર મરરા છે તારે પગલે તારે પગલે તારે પગલે તારે પગલે ઓ जत्सवसव गाने, गाने जीवन मधु वीणा वागवाटाणे जीवन मधु वीणा वागवाटाणे मिलनना मधु गीत गाये मिलन नाम मधु कीत गाये तारे पगले तारे पगले तारे पगले तारे पगले कौन को मई छन्दे आजे गाए तारे पगले तारे पगले

આ કવિતામાં જોવા મળે છે કોણ મધુમય છંદે આજે ગાય મધુમય એટલે કે મધ જેવા મીઠો છંદ છંદ પણ કેવો મધ જેવો મીઠો મિત્રો તો આ મીઠા છંદમાં કોણ ગાઈ રહ્યું છે આજે તારે પગલે તારે પગલે એટલે કે પ્રભુ ઈશ્વરની ઈશ્વર પરમાત્મા પ્રકૃતિનો જે સર્જનહાર છે એના પગલે આજે મધુમય મધ જેવા છંદે ગાઈ રહ્યું છે રંગ ઢોળી બેઠી જોઈને સંધ્યા રાણી સંધ્યા સંધ્યા એટલે કે સાંજનો સૂરજનો તડકો તો તમે બધાએ જોયું જ હશે કેવો મસ્ત સૂરજ આ થમતો હોય ત્યારે તેના રંગો સંધ્યાના રંગો બહુ સરસ હોય છે લાલ પીળા રંગો હોય છે તો એ રંગોને રંગ બેઠી જોને સંધ્યા રાણી કુમકુમે એટલે કે લાલ રંગનો જાણે કે કંકુ હોય એવા રંગની આની પાની છે તો સંધ્યાનો સૂરજ તમે જોજો મિત્રો પ્રકૃતિને માણજો તમે ખાલી કવિતા નહીં મિત્રો પ્રકૃતિને ખરેખર માણવાની મજા તો આ કવિતાના શબ્દોની અંદરથી રવિન્દ્રનાથ ટાગોર સાહેબની કવિતા જ્ઞાનપીઠ પુરસ્કારવાળા કોઈ જેવા તેવા કવિ નથી મિત્રો એમના શબ્દોએ શબ્દોએ આપણને પ્રકૃતિનો રસ તળબોળ કરી દે છે મિત્રો તો સંધ્યાને પણ કેવી કીધી છે કે રંગઢોળી બેઠી જોને સંધ્યા રાણી કુંકુમે એટલે કે કંકુના રંગેરંગી એની પગની પાની સંધ્યાની પાની કેવી છે તો કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાય મધુ શેફાલી ફૂલ પણ જાણે કે એની પગની પાની કુમકુમ જેવી હોય છે તો ઝંખવાઈ જાય છે એટલે કે ઝાંખી પડી જાય છે એવી મધુ એટલે કે બહુ જ કોમળ હોય એવી ફૂલ એટલે કે શેફાલી નામનું એક ફૂલ હોય છે એ શરમાઈ જાય છે તો કોના પગલે તારે પગલે તારે પગલે હે પ્રભુ હે ઈશ્વર તારા પગલે તારા પગલે નીત ચીરિયો યૌવનની બંસરી બાજે નીત એટલે કે દરરોજ ચીર એટલે કે જે ચિરંજીવી છે હંમેશા લાંબુ આયુષ્ય ભોગવનાર છે તેવી બંસરી બંસરી પણ કેવી કીધી છે નીત એટલે કે સદાય કાળ ચીર યૌવનવાળી જે વંસરી બાજે છે ઘૂંઘટમાં કોનું મુખ આનંદી રાજે છે ઘૂંઘટ એટલે કે ઘૂંઘટની અંદર સ્ત્રીઓ પોતાનું મુખ એમ પ્રકૃતિને છે પણ ઘૂંઘટની જેનું મરમર રાજે આ પ્રભુનું દર્શન જોઈને તો પ્રકૃતિનું દર્શન કરીને તો ગોપિકાઓ પણ કૃષ્ણની બંસરીની વાત કરી છે મિત્રો તો જોઈ ગોપિકાઓ જેનું મરમર એટલે કે હસવું ધીમું ધીમું હસે અને મરમર હસવું કહે છે કે જોઈ ગાઓ જેનું મરમર ધીમું ધીમું અંદર હસે છે તારે પગલે તારે પ્રભે હે ઈશ્વર પ્રભુ તારા પગલે ઓ રે ઓ રે આજે ઉત્સવ ગાને બહુ સરસ વાત કરે છે કેવો સરસ લય અને તાલથી આ ગીત છંદોમય ગવાયું છે આ જે ઉત્સવ ગાને પ્રકૃતિનો પણ કેવો ઉત્સવ મનાવે છે કવિ એ તો કવિ જેની કલ્પના કરી શકે મિત્રો જીવનની મધુ વીણા વાગવા ટાણે જીવનને પણ કેવું આપણે બધા વેર ઈર્ષ્યા આ બધા ભાવથી ક્યાંક ને ક્યાંક પીડાતા હોય છે પણ જીવનને કેવું મધુ વીણા એટલે કે જીવનને મસ્ત મધ જેવું મીઠું વીણા વાગતી હોય એવું એવું કરવ સુંદર કરવાની વાત કરી છે કવિએ પણ એ ક્યારેય શક્ય બને જ્યારે પ્રકૃતિ તરફ માણસનું મન વળેલું હોય ત્યારે શક્ય બને અને આ બધા મનના ખોટા ભાવો મૂકીને ઈશ્વર અને પ્રકૃતિમાં માણવાની વાત કરી છે કવિએ જીવનની મધુ વીણા વાગવા ટાણે તો જીવનને મધુ એટલે કે મધ જેવી ત્યારે શક્ય બની શકે અને એને વીણા એટલે કે સંગીતનું તારથી વગાડવાનું સાધન છે તંતુવાદ છે વાગવા એ વાગે છે એ મનનું જ્યારે મધુ વીણા વાગતી હોય એ ત્યારે શક્ય બને છે મિલનના મધુ ગીત ગાય ત્યારે શક્ય બને છે પ્રભુ ઈશ્વરના મિલનના ગીત ગાય તારે પગલે તારે પગલે હે ઈશ્વર પરમાત્મા તારે પગલે તારે પગલે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર સાહેબ એ બહુ સરસ વાત કરી છે અને આના અનુવાદ પણ રવિન્દ્રનાથ ટાગોર બંગાળી કવિ છે અને એમનું અનુવાદ સુંદરમ કવિ સુંદરવે કર્યું છે ગુજરાતી ભાષામાં અહીંયા પ્રકૃતિ ગીત છે અને એના વિવિધ રૂપોની રમણીયતા પ્રગટ કરીએ છીએ કવિને તમામ રૂપોમાં મધુમય એટલે કે મધ જેવા છંદનો અનુભવ થાય છે જોયું મિત્રો કવિની વાત નાની સોની નથી હોતી કવિ જાણે પ્રકૃતિને અને તેની એ પાછળ પ્રભુને પગલે પગલે પ્રકૃતિ તો ખરી જ પણ પ્રકૃતિમાં કોના પગલાં હોય છે મિત્રો પ્રભુના પગલાં હોય છે અને આ અનુભૂતિ કરી રહ્યા છે સંધ્યા રાણી ગોપિકાઓ અને ઉત્સવ ગાનના મિલનનું ગીત ગુંજી રહ્યું છે ગીત જાણે મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલું હોય એટલું ભાવવાઈ રીતે આપણને સુંદરમ કવિ સુંદર અમે બહુ સરસ અનુવાદિત કરીને આપી છે અને આપણને આ રસથી તળબોળ કરવાની મજા આવે મિત્રો તમને ગીત યાદ રહી જાય એવા બિસ્ટ બ્લોગ સાથે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેશો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે